ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની એક્સિસ બેંકમાં ગોલ્ડ લોન વિભાગમાં એક જ સોનાના ઘરેણાઓ ઉપર અનેક વખતે લોન લઈ આશરે કરોડ જેવી રકમનું કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓ મહિલા આરોપીની જામીન અરજી છે તે કોર્ટે ફગાવી દીધી છે આ કેસની વિગતો આપતા ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું કે એક્સિસ બેંકમાં ગોલ્ડ લોન વિભાગમાં કામ કરતા માનસિંહ ગઢિયા વિપુલ રાઠોડ અને પિંકી ખેમચંદાણી સાથે મળીને પૂર્વ આયોજિત કરોડો રૂપિયાનું કૌભાંડ કરતા વેરાવળ પોલીસે આઈપીસી ની કલમ

ગુનાની તપાસ નાજુક તબક્કા છે તેવા સમયે આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો ગુનાના મૂળ સુધી પહોંચી ન શકાય તેમજ આ પ્રકારના આર્થિક ગુનાને હળવાશથી ન લેવો જોઈએ કારણ કે દેશના અર્થતંત્ર ઉપર અને સમાજ ઉપર પણ અસર થાય છે તેમજ લોકોના પૈસા બેંકમાંથી આ રીતે કૌભાંડ આચરી મેળવે તેવા સંજોગોમાં આરોપી મહિલા હોય તો પણ જામીન મુક્ત ન કરી શકાય તેઓ પ્રથમ દર્શિનીય કેસ હોવાની જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલો કરેલ જેને માન્ય રાખી બીજા એડિશનલ સેશન જજ કીર્તિ જે દરજીએ મહિલા આરોપી પિંકી મુલચંદ ખેમચંદાણીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેતા હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે તો આ વેરાવળની એક્સિસ બેંકમાં જે લોન વિભાગ છે આ લોન વિભાગમાં ત્રેવીસ કરોડનું આ કર્મચારીઓએ કૌભાંડ વેચ્યું હતું હાલમાં જ આ સમગ્ર કૌભાંડ છે તેનો ખુલાસો થયો હતો વેરાવળ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપીઓએ એક્સિસ બેંકમાં ગોલ્ડ લોન વિભાગમાં એક જ સોનાના ઘરેણાઓ ઉપર અનેક વખત લોન લીધી અને ત્રેવીસ કરોડ જેવું કૌભાંડ આચર્યું હતું આ કૌભાંડ સામે આવતા ગીર સોમનાથ પંથકમાં ચકચાર મચી ગઈ હતી તો આ ત્રણેય આરોપી છે અને આ આરોપીઓ પૈકીની આ જે મહિલા છે આ મહિલાને જામીન મેગા હતા પરંતુ આ મહિલાના જામીન છે તે કોર્ટે ફગાવી દીધા છે કોર્ટેના જે વકીલ છે કેતનસિંહવાળા તેમનું કહેવું છે કે પિંકી ખેમચંદાણીને જામીન ન આપવા જોઈએ આ કેસને લઈને હાલ નવું સ્ટેટસ છે નવું અપડેટ છે તે અત્યારે સામે આવ્યું છે વેરાવળ કોર્ટની અંદર આ પિંકી ખેમચંદાણીએ જામીન અરજી મૂકી હતી પરંતુ કોર્ટે આ જામીન અરજી ફગાવી છે સરકારી વકીલ કેતનસિંહ વાળાની દલીલોને ધ્યાને રાખીને આ અરજીને ફગાવવામાં આવી છે હાલમાં વેરાવળની અંદર આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી હતી દોસ્તો ગીર અને આસપાસની તમામ ખબરો ચહલ પહેલ જોવા અને જાણવા આપની YouTube ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઇબ કરો જો આપ આ વિડિયો Facebook અથવા Insta માં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ